चलो मित्रों, कैल्शियम कार्बोनेट की बनावट जुए। हाँ, कैल्शियम कार्बोनेट की बनावट गुणधर्म उपयोगों में आप एंट्री मारी है। कैल्शियम कार्बोनेट मोटा भागे कुदरत में जुदा जुदा स्वरूप जो है कि चूना नो पत्थर बीजा नंबर में चौक आरस पहाण वगैरह रूपे मड़ी आवे छे। वाने शू करवानो है, तमारे बनावो तो भिजवेला चूना मांथी कार्बन डाइऑक्साइड वायुने पसार कर देवानो। भिजवेलो तो फोड़ेलो चूनो है ने, भिजवेला चूना मांथी कार्बन डाइऑक्साइड वायु पसार करवानो, बराबर। એવું ના કરવું હોય તો બીજા નંબરની પદ્ધતિમાં અથવા કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ અકળાઈ ગયું છે, કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણમાં Na2CO3 નટુ કોથળી ઉમેરવો, બંનેમાંથી કોઈ પણ પદ્ધતિથી આપણે કેલ્શિયમ કાર્બોનેટ બનાવી શકીએ છીએ। હવે ઉપરનું પહેલાં ભીંજવેલો ચૂનો જે છે એટલે આપણે એને કહીએ છીએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, એની તમે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો, અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરો તો CaCO3 અને પાણી છૂટું પડશે આ મુજબ, એટલે આપણો કેલ્શિયમ કાર્બોનેટ બની ગયો। હવે આ સિસ્ટમનો ઉપયોગ ના કરવો હોય તો કેલ્શિયમ ક્લોરાઇડ નટુ કોથળી પાણીના શુદ્ધિકરણની રાસાયણિક પદ્ધતિ જે હતી ને એ જ છે, એટલે CO3 અને 2NaCl। અહીં ઉપર જે પહેલી પદ્ધતિ બતાવી છે એમાં એવું કહેવા માગે છે વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવાનો નહીં, જો વધુ કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે, વચ્ચે આ બની જાય સીધો, એટલે કાર્બન ડાયોક્સાઇડ અમુક માત્રામાં જ પસાર કરવાનું, તમને તો કેલ્શિયમ બાય કાર્બોનેટ બની જાય, બરાબર। હવે એના ગુણધર્મોમાં એન્ટ્રી મારીએ આપણે, ગુણધર્મો એમાં પહેલો ગુણધર્મ સફેદ લીસો પાવડર છે એક, બરાબર, પાણીમાં અદ્રાવ્ય છે બે, 1200 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો વિઘટન થઈ CO2 વાયુ મુક્ત કરે, આ બધું આગળનું છે મુક્તો, ઓકે। આ કેલ્શિયમ કાર્બોનેટ છે એને 1200 કેલ્વિન તાપમાને ગરમ કરીએ આપણે તો CaO સોલિડ અને CO2 ગેસ આગળ આવી ગયો, બરાબર। પછી એની તમે કેલ્શિયમ કાર્બોનેટની મંદ HCl અને H2SO4 સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, બરાબર। દાખલા તરીકે તમારો કેલ્શિયમ કાર્બોનેટ છે એની હું HCl સાથે પ્રક્રિયા કરું
તો જો તમને સીધે સીધું દેખાશે સી એ અને સી એલ એટલે સી એ સી એલ ટુ બહાર નીકળી ગયો. બીજા નંબરમાં સી ઓ થ્રીમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ત્રીજા નંબરમાં તમને બધાને દેખાય એવું જ છે સીધે સીધું એચ ટુ ઓ પાણી આપવું. ખાલી પ્રક્રિયા સંતુલન તમારે જોઈ લેવું પડે. આ બાજુ બે સી એલ છે, અહીંયા એક જ સી એલ બે મૂકી દો થઈ જશે. હવે આવીને આવી રિએક્શન તમે એસ ટુ એસ ઓ ફોર સાથે પણ બતાવી શકો છો આ રીતે. તો અહીંયા શું બનશે, કેલ્શિયમ સલ્ફેટ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, બરાબર. એટલે એસસીએલ સાથે બી રિએક્શન કરે છે અને એસ ટુ એસ ઓ ફોર સાથે બી રિએક્શન કરે છે. અને 1200 કેલ્વિન તાપમાને ગરમ કરી દો તો એનું વિઘટન થઈ જાય છે. આ એના ગુણધર્મો છે. ઉપયોગોમાં આપણે જઈએ, આના સૌથી વધારે ઉપયોગો છે. સૌથી પહેલાં કડી ચૂનાની બનાવટમાં, કડી ચૂનાની બનાવટમાં ઉપયોગી છે પહેલું. પછી બીજા નંબરમાં કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું મિશ્રણ લોખંડ જેવી ધાતુના નિષ્કર્ષણમાં ફ્લક્સ તરીકે ઉપયોગી છે. ફ્લક્સ તરીકે ઉપયોગી છે, બરાબર. બેનું મિશ્રણ કરી દેવાની, કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું. પછી લોખંડ જેવી ધાતુનું તમારે અલગીકરણ કરવું હોય ને, નિષ્કર્ષણ એટલે એક્સટ્રેક્શન બહાર કાઢવું હોય, એ વખતે ઉપયોગમાં આવે છે. આગળ ઉચ્ચ ગુણવત્તાવાળા, ઉચ્ચ ગુણવત્તાવાળા કાગળની બનાવટમાં, કાગળની બનાવટમાં વિશેષ વપરાય રહ્યો. ઓકે, પછી આગળ એન્ટાસિડ તરીકે દવામાં, એટલે એસિડિટીન દવામાં. પછી ટૂથપેસ્ટમાં ઘર્ષક, એટલે આપણે જે ટૂથપેસ્ટ ઘસે છે ને એમાં ઘર્ષક ચોટિંગ કામ કરે. પછી ચ્યુંગમ, ચ્યુંગમ ગાવશો એ, ચ્યુંગમનો એક ઘટક. અને સૌંદર્ય પ્રસાધનોમાં ફિલર તરીકે, એટલે એડ કરવા અમુક વસ્તુ, આ એના ઉપયોગો છે આ રીતે, બરાબર. ખાસા બધા ઉપયોગ છે, બહુ કામનો કહેવાય, જોયું તમે. ઓકે, એકદમ ઇઝી છે, બહુ ભારે નહીં. બનાવટ સાવ સહેલી એકદમ. ભીંજવેલા ચૂનામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને કેલ્શિયમ ક્લોરાઇડમાં નટુકોતરી, સફેદ છે, પાણીમાં દ્રાવ્ય છે, 1270 કેલ્વિન તાપમાને ગરમ કરો. એટલે નીચે પ્રમાણે એસસીએલ સાથે પ્રક્રિયા કરે, એસ ટુ એસ ઓ ફોર સાથેનો ઉપયોગો જોઈ લો. એન્ટાસિડ, ટૂથપેસ્ટમાં ઘટક, ચ્યુંગમનો ઘટક, ટૂથપેસ્ટમાં ઘર્ષક, ચ્યુંગમમાં ફિલર તરીકે ઉપયોગી છે. આ રીતના અલગ અલગ જગ્યાએ કામમાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા કાગળ બનાવતો કાગળની બનાવટમાં પણ એ ઉપયોગી છે. એના પછી આપણે ઘરમાં જે ઉપયોગી છે એ વસ્તુ જેનું નામ છે કેલ્શિયમ સલ્ફેટ, આપણે એને આપણી ભાષામાં કહીએ છીએ પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ, બરાબર. પ્લાસ્ટર ઓફ પેરિસ, પીઓપી શોર્ટમાં કહીએ છીએ ને આપણે, એ જ.
अथवा कैल्शियम सल्फेट नो, कैल्शियम सल्फेट नो ऑर्धहाइड्रेट, आऊ क्या मावज है, कैल्शियम सल्फेट नो ऑर्धहाइड्रेट, हवे आने तमारे बनाव हो है, तो जिप्सम ने એટલે ચીરોડીને જીપ્સમને 393 કેલ્વિન તાપમાને ગરમ કરી ને બનાવવામાં આવે છે. બરાબર, જીપ્સમને 393 કેલ્વિન તાપમાને ગરમ કરીને મેળવવામાં આવે છે. આ તમારું દાખલા તરીકે જીપ્સમ છે, CaSO4 into 2H2O, આપણું જીપ્સમ છે અથવા ચીરોડી કહીએ એને, એને તમે 393 કેલ્વિન તાપમાને ગરમ કરો તો કેલ્શિયમ સલ્ફેટ નો જોડે પાણીનો એક અણુ દૂર થઈ જશે, પાણીના 3 અણુ રિમૂવ થઈ જશે. આ રીતે બેલેન્સ માટે 2 જરૂરી છે. આ રીતે આમ બરાબર છે. આ તમારો અર્ધ હાઇડ્રેટ છે, જુઓ જુઓ, અને 2 વડે ડિવાઈડ કરી દઉં તો અહીં 1/2H2 આવી જાય. આ તમારો POP છે. આ દેખાય જો 393 કેલ્વિનથી ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે, ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો નિર્જલ કેલ્શિયમ સલ્ફેટ બને છે, પાણી બિલકુલ રહેતું નથી, નિર્જલ કેલ્શિયમ સલ્ફેટ બને છે. એને શું કહે છે, આ લોકો નામ આપેલું છે તેને મૃત બળેલ પ્લાસ્ટર અથવા ડેડ બંટ પ્લાસ્ટર એવું કહે છે. બરાબર, બહુ સહેલું છે. જીપ્સમ ચીરોડી 393 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું, એનો અર્ધ હાઇડ્રેટ મળી જાય. જો અને વધુ માત્રામાં 393 કેલ્વિનથી ઊંચા તાપમાને ગરમ કરશો તો પાણી બિલકુલ નીકળી જાય, નિર્જલ થઈ જશે, એને મૃત બળેલ. હવે ના ગુણધર્મોમાં જાઓ. પ્લાસ્ટર ઓફ પેરિસ બધા મિત્રોને ખબર છે, પાણી સાથે જામી જવાનો ગુણધર્મ ધરાવે છે. આપણે જાણીએ છીએ પાણી સાથે જામી જાય રહ્યો, પાણી સાથે અમુક માત્રામાં મિશ્રણ કરવામાં આવતું હોય એટલે જામી જાય છે. 5 થી 15 મિનિટમાં સખત અને ઘન સ્વરૂપમાં ફેરવાય છે. તમે ઘરે લાઈન બી અખતરો કરી શકો છો. બરાબર, પ્લાસ્ટર ઓફ પેરિસની થેલી બહુ સસ્તી આવે, લાઈન તમે પાણી નાખો ગઠ્ઠો બની જશે, 5 મિનિટમાં જ જામી જશે. હવે એના ઉપયોગો છે, એનો સૌથી વધારે ઉપયોગ જે થાય છે બાંધકામમાં, સૌથી વધારે ઉપયોગ બાંધકામમાં તથા પ્લાસ્ટરમાં થાય છે. સૌથી વધારે ઉપયોગ એનો બાંધકામમાં અને પ્લાસ્ટરમાં થાય છે. ઓકે, પછી બીજા નંબરમાં આપણને ખબર છે, આ બી ફ્રેક્ચર થયું હોય તેવા હાડકા અને સ્નાયુઓ પર દબાણ આવ્યું હોય તો હલનચલન સ્થિર રાખવા માટે ઉપયોગી. ઓકે, પછી દંતવિદ્યામાં
એટલે દાંતના બી બાંચો અખઠા બનાવવા માટે. દાગીના દાગીના ની બનાવટમાં પૂતળાના બીબા બનાવવા, આટલા ઉપયોગ છે એના પીઓપીના. બરાબર, આ પીઓપીનો ઉપયોગ છે, બહુ સિમ્પલ છે. મોટાભાગે આપણે જો ફ્રેક્ચર ને બધું થયું હોય ત્યારે આ કામમાં આવતું હોય છે. ભાઈ પ્લાસ્ટર ઓફ પેરિસ વપરાય, સીલિંગ વોમ બનાવે, બાંધકામમાં વપરાય છે, દંત વિદ્યાના ચોકઠા બનાવે ને બીબા.